નમસ્કાર દર્શક મિત્રો વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું મિત્રો આજે હોટ ટોપિક કાર્યક્રમમાં વાત કરવાની છે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમ ટાઉન એવા રાજકોટની જે રીતે રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કોરોના દર્દીઓ નાઝવા કરી રહ્યા હોય તેવા બે વિડિયો વાયરલ થયા હતા અને તેમાં પણ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારે રાજકોટ શહેરની વાત કરી તો એક કોવિડ હોસ્પિટલમાં પીપી કિટ પહેરેલ હોસ્પિટલના કર્મચારી અને સિક્યુરિટી દર્દીને મારી રહ્યા હતા પાણી આપ અને મારી નાખો એવા શબ્દો દર્દી બોલી રહ્યો હતો જો કે હોસ્પિટલના કર્મચારીઓ દર્દીને કેમ મારી રહ્યા હતા તેનું વાસ્તવિક કારણ હજુ સુધી સામે આવ્યું નથી તો આ જ પ્રકારની ઘટના રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ બનવા પામી હતી ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલા એક કેટી ચિલ્ડ્રન બાળકોના વિભાગમાં વહેલી સવારે એક યુવકે હોબાળો મચાવને તોડફોડ કરી હતી ત્યારે યુવકને પકડવા માટે દસથી વધુ સિક્યુરિટી ગાર્ડ દોડાદોડ કરતા બહાર આરામ કરતા દર્દીઓમાં પણ નાસભાગ બચી જવા પામી હતી તો આજના નિર્માણ ન્યૂઝના વિશેષ રજૂઆત એટલે કે હોટ ટોપિક કાર્યક્રમનો મુખ્ય મુદ્દો છે આ તો કેવી સારવા જ્યાં દર્શક મિત્રો આની પરથી સવાલ તો ઘણા બધા ઉભા થતા હોય છે જ્યારે આ તો કેવી સારવાર અને તે પણ જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન એવા રાજકોટમાં આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે તે રીતે જ્યારે રાજકોટની સૌથી પહેલાં તો વાત કરીએ તો કોરોના વાયરસના કેસમાં દિવસે ને દિવસે વધારો તો થઈ જ રહ્યો છે ને તેવામાં પણ હોસ્પિટલમાં દર્દીઓ એક બાજુ નાસભાગ કરી રહ્યા હોય ત્યારે સિક્યુરિટી ગાર્ડ અને તેની સાથે હોસ્પિટલના જે કર્મચારીઓ હોય તે દર્દીઓને માર મારી રહ્યા હોય તેની ઉપરથી ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે એક બાજુ જ્યારે આ બે વિડીયો તો વાયરલ થવા પામ્યા હતા અને તેની સાથે જ્યારે રાજકોટની સૌથી પહેલાં તો વાત કરીએ તો તેમાં એક દર્દી દ્વારા એવો પણ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જે જે ભોજન આપવામાં આવતું હતું તેમાં તેમાં પણ અત્યારે કીડાઓ સામે આવતા અને મકોડો જોવા મળ્યો હતો દર વખતે જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ઘણા પ્રકારનો જે વિકાસ કરવામાં આવ્યો છે તેવા બણગા ફૂંકવામાં આવી રહ્યા હોય છે અને તેની સાથે જ્યારે આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે તો તેને લઈને ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે તો જ્યારે હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલમાં જે રીતે દરેક જે દર્દીઓ છે તે માત્ર માત્ર સારવાર લેવા માટે જતા હોય છે અને તેમને એક વિશ્વાસ હોય છે પરંતુ અત્યાર હાલ આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતે દર્દીઓ નાસબા કરી રહ્યા હોય અને તેમને અત્યાર હાલ મારી રહ્યા છે આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો એક બાજુ જ્યારે જે હોસ્પિટલના જે વોર્ડ બોય છે અને તેમની સાથે જે પીપી કિટ પહેરેલા જે કર્મચારીઓ છે તે તેને પકડીને મારી રહ્યા છે

જે નારો છે એ નારાની પાછળની જે વરવી વાસ્તવિકતા છે આ બંને વિડીયો છે આ વરવી વાસ્તવિકતાની રજૂ કરે છે આ દ્રશ્ય રજૂ કરે છે પ્રેઝન્ટેશન કરે છે કે ગુજરાતની ગતિશીલતા કઈ પ્રકારની છે અને ખાસ કરીને કોરોનાની મહામારી છે સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાની મહામારીની સામે અત્યારે ઝઝૂમી રહ્યો છે પરંતુ રાજકોટની કંઈક વાત અલગ રીતના છે રાજકોટની અંદર કંઈક અલગ રીતના દર્દીઓની ટ્રીટમેન્ટ થાય છે આ પ્રકારના જે દર્દીઓના જે ટ્રીટમેન્ટના જે પુરાવાઓ છે કઈ પ્રકારની થાય છે સિવિલ હોસ્પિટલની અંદર તેમના પુરાવાઓ આજે સામે આવ્યા છે ચોક્કસપણે કહી શકાય કે મુખ્યમંત્રીનું હોમટાઉન હોય ત્યારે રાજકોટની ચર્ચા ચોક્કસપણે થવી જોઈએ કારણ કે રાજકોટની અંદર જે મુખ્યમંત્રીનું હોમટાઉન છે ત્યાં અત્યારે સૌરાષ્ટ્રનું હબ છે અને સૌરાષ્ટ્રની અંદર અત્યારે કોરોનાની જે મહામારી છે એક પ્રકારે કહી શકાય કે ફાટી નીકળેલી છે અનેક દર્દીઓ છે એ રોજે રોજ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે હોસ્પિટલોની અંદર જગ્યા નથી બેડ નથી એક તરફ સિવિલ હોસ્પિટલ ઉભરાઈ રહી છે તો ખાનગી હોસ્પિટલની અંદર પણ અત્યારે ઉગાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે દર્દીઓની પાસેથી બબલક નાણાં ઉપાડવામાં આવી રહ્યા છે તોડવામાં આવી રહ્યા છે લેવામાં આવી રહ્યા છે કોઈ કોઈનું સાંભળવા વાળું નથી ઉપર આસમાન તો નીચે ધરતી આ અને એની વચ્ચે કોરોનાના દર્દી આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામેલી છે રાજકોટની જ જો વાત કરીએ તો આજે જે દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યોમાં જે પ્રકારે હોસ્પિટલના તંત્ર વાહકોએ જે એક લૂલો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ વિડિયો નવ તારીખ પહેલાંનો છે અને કોરોનાના દર્દી છે એ માનસિક અસ્થિર પ્રકારના તેઓ હોય તેમને સમજાવવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ દ્રશ્યો જ બતાવે છે કે હોસ્પિટલના તંત્રવાહકો કઈ પ્રકારે સમજાવે છે શું સમજાવટની આ એક પદ્ધતિ છે કેટલી યોગ્ય છે શું કોઈ દર્દી કોરોનાનો દર્દી છે માનસિક અસ્વસ્થ છે શું તેમને કોરોના ન થાય અને જો તેમને કોરોના થયો હોય તો તેમની આ પ્રકારે કઈ પ્રકારે ટ્રીટમેન્ટ થતી હોય છે આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે રાજકોટના જે કોંગ્રેસના આગેવાન છે રણજીતભાઈ મુધવા તેઓ આ સમગ્ર બાબતે આપણી વચ્ચે આજે હાજર છે અને પ્રકાશ ફેંકશે રણજીતભાઈ શું કહેશો કોરોનાની મહામારી જે ચાલી રહી છે તેમાં પણ રાજકોટ સિવિલની હોસ્પિટલની અંદર આજે જે સામે આવ્યા છે તમે સિવિલ હોસ્પિટલે અવારનવાર છો આવેદનો આપો છો પરંતુ આજની ઘટનાને તમે કઈ રીતે જુઓ છો સર્વપ્રથમ તો જ્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ કહેવાય એની અંદર અત્યારે કોરોનાની મહામારી બેકાબુ થઈ ગઈ છે ત્યારે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ભુજ સાહેબ એવું કહે છે કે આ વિડીયોની અંદર મારતા નું હોય સમજાવે છે અમારે તમને આ રીતે સમજાવાશે ને તમે ગરીબ લોકોને ગરીબ જે કોરોનાનો દર્દી હોય એને માનસિક હોય તો તમે શું તમે માનસિક નથી કારણ કે તમારી માનસિકતા એ રીતે છતી થાય છે કે તમે કોઈકને માનસિક કહીને એવું કહો છો કે આ વિડીયોની અંદર સમજાવે કાયદેસરનો પીપીઈ કીટ પહેરીને માણસ માથે ચડી જાય છે અને મારે જો કોઈ પણ માણસ પાગલ હોય અથવા ગાંડો હોય તો એની એક અલગ વ્યવસ્થા કરવી જોઈએ એને અલગ વ્યવસ્થાથી એની સારવાર કરવી જોઈએ એની બદલે તમે મારો છો અને તમે તે છતાં પણ એવું કહેવા માગો છો કે ભાઈ અમે સમજાવી છે તો અમારે તમને આ રીતે સમજાવવા તમે પોલીસ ફરિયાદ નહીં કરો એટલા માટે થઈને આજે રાજકોટના પ્રધ્યુનગરનગર પોલીસ સ્ટેશનની અંદર મારા લેટરપેડ ઉપર લેખિતમાં મેં ફરિયાદ નોંધાવી છે કે આની ઉપર જે જે લોકો અંદર સંડોવાયેલ છે તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને એ તમામ સિક્યોરિટીના ગાર્ડ જેટલા છે એની ઉપર કાયદેસરની જે કાર્યવાહી થતી એ કલમથી મુજબ કરવી છે અને રહી વાત આજે કોરોનાની પ્રાઇવેટ હોસ્પિટલોની તો બે દિવસ પહેલાં હું ઉપવાસ ઉપર બેઠો તો એક દર્દીને જે ગુજરી ગયા અને વીસ હજાર રૂપિયા લેખે રોજના દસ દિવસના બે લાખ રૂપિયા ચૂકવી દીધા ચાલીસ હજાર રૂપિયાને પોતે બહારની દવા લીધી તે છતાં એક લાખને પંદર હજાર રૂપિયાનું બિલ આપ્યું આવી ઉઘાડી લૂંટ રાજકોટના મુખ્યમંત્રીના હોમ ટાઉનની અંદર ચાલી રહી હોય ત્યારે જ્યારે અત્યારે બેન અત્યારે પાછા ફર્યા આજ રાજકોટની અંદર આવી ગયા છે સામાન્ય દર્દી હોય કે કોઈ પણ વીઆઈપી દર્દી હોય ટ્રીટમેન્ટ બધાને સરખી દેવી જોઈએ તમારો વીઆઈપી દર્દી હોય તમે એને ટ્રીટમેન્ટ આપો સામાન્ય દર્દી આજે તમે જુઓ પાંચ મિનિટ પહેલાં જેને વિડીયો કોલમાં વાત કરી હોય તેના સ્વજન સાથે દસ મિનિટમાં અંદરથી કહેવામાં આવે કે તમારું સ્વજન ગુજરી ગયું તો શું અહીંયા જેમ પશુ પંખીના મોત થતા એ રીતે માણસોના મોત થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલની અંદર બેદરકારી છે ખાવાની અંદર તમે જુઓ કે એને ખવડાવવાની અંદર જે કીડા પણ નાખવામાં આવે કઈ રીતનું ખાવાનું આવે છે એક હોસ્પિટલને તમે એક હોટલને કોન્ટ્રાક્ટ આપો છો તમારા માનીતાઓને કોન્ટ્રાક્ટ આપીને ગરીબ દર્દીઓ સાથે અને જીવન સાથે ચેડા કરો છો આ ચેડા બંધ કરી દો મુખ્યમંત્રીનું હોમ ટાઉન હોય આજે બબે ધારાસભ્યો મિનિસ્ટરો અહીંયા આવીને મોનિટરિંગ કરતા હોય તો ગરીબ લોકોનું સામાન્ય લોકોનું મોનિટરિંગ કેમ નહીં ચાર ચાર ડોક્ટર સુરતના અમદાવાદના આવે તો ગરીબ માણસો માટે અને સામાન્ય માણસો માટે કેમ નહીં માત્ર આ ભેદભાવની રાજનીતિ ચાલી રહી છે કોરોનાના નામ ઉપર શું કહેશે ભેદભાવની રાજનીતિ ચાલી રહી છે કોરોના નામે આ પ્રકારે રણજીતભાઈ મુંધવાનો આક્ષેપ છે વધુ એક કાર્યકર આપણી સાથે છે પટેલજી હું આપની પાસેથી જાણવા માગું છું કોરોનાની મહામારી ચાલી રહી છે ખાનગી હોસ્પિટલો પણ અત્યારે ઉભરાઈ રહી છે બેડની જગ્યા નથી ખાનગી હોસ્પિટલમાં જવા માટે જે લોકો ઈચ્છુક છે તેઓ ત્યાં જઈ શકે આ પ્રકારની પરિસ્થિતિ નથી સિવિલ હોસ્પિટલની પણ આ પ્રકારની પરિસ્થિતિ છે આપની પ્રતિક્રિયા મારું કહેવાનું એક જ છે કે જે આ રાજકોટમાં કોરોનાની મહામારી છે અત્યારે જે આ મુખ્યમંત્રીનું હોમડાઉન છે તો મુખ્યમંત્રી જે આવો ભેદભાવ રાખે ને અત્યારે જે જ્યોતિ રવિને મોકલા તો જ્યોતિ રવિને મોકલા તો જે અત્યારે જે દર્દીને માર્યો એની સારવાર દે ને એને જે કંઈ એને કોઈ સાંભળશે ને આના કાંઈ એને મુખ્યમંત્રીને એને રાજીનામું દઈ દેવાની જરૂર છે

બહારથી કોઈ ડોક્ટરને નથી બોલાવાતા દરરોજના બત્રીસ પાંત્રીસ ઓગણચાલીસ મરે તો કોઈ તેદી યાદ નથી આવતા અભય ભરભાઈને થયો તો બધાય ડૉક્ટર યાદ આવે છે શિક્ષણ મંત્રી આવી જાય ડાયરેક્ટ ફ્લેટ પડવાઈ જાય તો આમ આદમી માટે કાંઈ નહીં મતદાતા એ જ છે અભયભાઈ નથી વિજય રૂપાણીનું ગ્રાઉન્ડ છે ત્રણ ત્રણ સીટુ આપી છે બધી રીતના વ્યવસ્થિત આપ્યું હોય તો આવી રીતના હું કામ અન્યાય કરો છો આ પબ્લિકની આય લાગશે અને આવી રીતના બે ડાયરેક્ટ

ખાટલો જુદો કરીને વ્યવસ્થિત રીતે બાંધી દેવાય આ તો પીપી કીટ મારીને પ્લાસ્ટિકનો બંબુડો હાથમાં રાખીને પાછા ડોક્ટર એમ કે છે આ નવ તારીખ પહેલાંનો વિડીયો છે આમ છે તો પણ ગમે તે દિનો હોય તમે આ કહેવું તો આવ્યું હે ને બીજા નંબરમાં કંઈ એને મારો તો એ કંઈ સુધરી નહીં જાય ગાંડો હોય છે તો એને કાંઈ મગજમાં તો ખબર જ નથી પડતી તો એને સમજાવી દ્યો તમે બેડ જુદો કરી દ્યો આપણી પાસે સિવિલ હોસ્પિટલમાં એટલી જગ્યા છે કે એક બેડ આપણે ગમે ત્યાં વ્યવસ્થિત રાખી શકીએ તો એ લોકોને મારી મરાય નહીં આ કશ દર્દીને મારી ન શકાય તો વધુ એક મિત્ર આપણી સાથે છે રાજકોટના કોરોનાનું ચિત્ર અત્યારે મહામારી છે સમગ્ર વિશ્વ રાજકોટમાં કંઈક અલગ અનુભવ થઈ રહ્યા છે એના માટે કોઈ એક્શન પ્લાન સરકારનો પેલા હતો નહીં અત્યારે છે નહીં અને આ રાજમાં પ્રાઇવેટ હોસ્પિટલને તો જાણે બિલ કરવાની તમામ છૂટ આપી દીધી એવી રીતે લૂંટો ભાઈ લૂંટો આ સરકારના રાજમાં લૂંટવા સિવાય પ્રાઇવેટ હોસ્પિટલમાં કોઈ જાતનું મોનિટરિંગ નથી ક્યાંય કંઈ આ જે ભાવ નિયમ દે રહ્યો એ ખાલી કાગળ ઉપર જ છે અગાઉ જાઓ ત્યારે અઢી ત્રણ લાખ રૂપિયા જમા કરાવવા કે છે અને જો તમે બીકમાં સિવિલ ગયા તો સિવિલમાં તો તમને ખબર જ છે રોજના ચાલી મહિરા પચાસ મહિરા સો મહિરા એના બાપુનું કાંઈ જાતું નથી ચોક્કસ સર આંકડાઓની પણ એક માયાજાળ છે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આંકડાઓની માયાજાળ રચવામાં આવે છે આવા પણ અવારનવાર આક્ષેપો થઈ રહ્યા છે રણજીતભાઈ હું આપની પાસેથી જાણવા માગ આંકડાની એક માયાજાળ રચવામાં આવે છે કોરોનાના જે સંક્રમિતોનો આંકડો કંઈક અલગ છે વાસ્તવિકતા કંઈક અલગ છે દેખાડવામાં કંઈક અલગ આવે છે હોસ્પિટલો તો ઠીક છે સ્મશાનો ઉભરાઈ રહ્યા છે વેઇટિંગ છે સ્મશાનની અંદર આવી પરિસ્થિતિના પણ સમાચારો આવી રહ્યા છે શું કહેશો આપણે થોડાક દિવસ પહેલાં જોયું કે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજની અંદર બોડી જેમ એમ પડી છે જેમ ફાવે એમ બોડી પડી છે એટલે એ જ પુરવાર થઈ જાય છે કે આંકડાની માયાજાળ રમવામાં આવી રહી ધન્વંતરી રથ કેન્દ્ર અને સિવિલ ને પ્રાઇવેટ હોસ્પિટલનોના લેબ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આંકડા છુપાવવામાં નહીં એક હજાર ટકા છુપાવી રહ્યા છે રોજ તમને એવું દેખાડવામાં આજે સો થયા બસો થયા પણ બે દિવસ પહેલાં એક રાજકોટના મિત્રએ કોઈએ રિપોર્ટિંગ કર્યું હતું એમાં કાયદેસર રિપોર્ટિંગની અંદર ધન્વંતરી રથના અને લેબના અને કેન્દ્રના બધાએ આંકડા મેળવીને એને કીધું કે ડાયરેક્ટ એને જાહેર કર્યું કે પાંચસોથી વધારે રોજના કેસ આવે પાંચસોથી રોજ વધારે જો રોજના રાજકોટની અંદર કેસ આવતા હોય મુખ્યમંત્રીશ્રીનું હોમ ટાઉન હોય જે જયંતિ રવિ બહેન છે એ બે આવી અને જતા રહીએ અને ફરી પાછા રાજકોટની અંદર આવે તો રાજકોટ શું રામ ભરોસે છે આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી રાજકોટથી આવતા હોય ધારાસભ્યો છે જિલ્લામાં મિનિસ્ટરો છે અને રાજકોટ રામ ભરોસે આજે રાજકોટની જનતાની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ઉપર આકાશની નીચે ધરતી જવું તો ક્યાં જવું રોડ ઉપર ખાડા માણસ જાય ક્યાં આજે પબ્લિક એની મેળા એટલી બી ગઈ છે કે રોડ ઉપર નીકળતા નથી સ્વૈચ્છિક લોકડાઉન નો કરી રહ્યા છે ત્યારે પબ્લિકની અંદર કેટલો ભય છે એ આંકડા છુપાવનારા લોકોને ખબર નથી ચોક્કસ રણજીતભાઈ અહીંયા સવાલ એ પણ થાય છે સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓ જાય છે તો ત્યાં હોસ્પિટલ છે લગભગ પેક છે દર્દીઓ સાથે આ પ્રકારનું એક અમાનવીય વર્તનના વિડીયો પણ સામે આવી રહ્યા છે ખાનગી હોસ્પિટલોની વાત કરીએ તો ખાનગી હોસ્પિટલોની અંદર મસ્ત મોટા બિલો કરવામાં આવે છે વેઇટિંગની પ્રથા ત્યાં પણ છે દર્દીઓ જે કોરોના સંક્રમિત છે તેઓ ત્યાં જઈ પણ શકતા નથી શું કહેશો રાજકોટમાં કઈ વ્યવસ્થા કરવાની જરૂર છે રહી વાત વ્યવસ્થાની તો પહેલાં તો એક પણ અધિકારી વચ્ચે સંકલન નથી સંકલનના અભાવે અત્યારે રાજકોટની અંદર જે આપણા જે અગ્ર સચિવ છે આરોગ્યના એ છે રાજકોટના કલેક્ટર અત્યારે હોમ ક્વોરન્ટાઇન થયા છે રાજકોટના કમિશનર હોય મ્યુનિસિપલ કોર્પોરેશનના તો એ નથી તો ફિલ્ડની અંદર તો અત્યારે રાજકોટ રામ ભરોસે છે તમે જ્યારે અત્યારે વાત કરી રહ્યા હોય આપણે કે ભાઈ સંક્રમિત લોકો સંક્રમિત લોકોની સંખ્યા રોજ એટલી દિવસે ને દિવસે વધી રહી હોય ત્યારે તમે આજે જુઓ કે લોકોને એટલા છોડી દેવામાં આવ્યા છે સરકારી હોસ્પિટલ તો ભરાઈ ગઈ છે સમરસ હોસ્પિટલ હોય કે પથિકાશ્રમ હોય કે જેટલી સરકાર હસ્તકની હોસ્પિટલો ભરાઈ ગઈ છે પ્લસમાં જે હોટલો છે રાજકોટની હોટલ પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરોએ રાખી લીધી છે એ ડૉક્ટરો પોતે પબ્લિકને ત્યાં બોલાવી બોલાવીને તમારું આટલું પેકેજ આટલું પેકેજ કરી અને જ્યારે અહીંયા માણસ પૈસા ન હોવા છતાં ગામમાંથી પૈસા વ્યાજે ઉપાડીને દાખલ થતો હોય ત્યારબાદ એને જ્યારે ડિસ્ચાર્જ કરવાનો સમય આવે ત્યારે બીજા તદઉપરાંતના લાખ દોઢ લાખ રૂપિયા માગી અને દર્દીને કાયદેસરનું અપહરણ કરીને પૂરી દીધો હોય એ રીતે પૂરી દેવામાં આવે છે બે દિવસ પહેલાં રાજકોટની ઓરેન્જ હોસ્પિટલની અંદર આ બાબતે હું ઉપવાસ પર બેઠો હતો મેં અહીંના જે પ્રાંત અધિકારીઓ છે એને કીધું કલેક્ટર સાહેબને કીધું પણ આજ સુધી કોઈ પણ પગલાં ન લેવામાં આવ્યા કારણ કે કેમ કાયદેસરની છૂટ પ્રાઇવેટ હોસ્પિટલોને આપી દેવામાં આવી એ રીતનું તંત્ર અત્યારે ચાલી રહ્યું છે ચોક્કસ સવાલ યજ્ઞ અહીંયા એ પણ થાય છે કે જે જવાબદારો છે જેમની સામે ફરિયાદ થાય છે તેમની સામે જે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કડક કાર્યવાહી થવી જોઈએ તે થતી નથી આ એક મોટી ચૂક તંત્રની કહીએ સત્તાધીશોની કહીએ કે જવાબદારોની કહીએ કારણ કે આજ આજના કિસ્સાની જો વાત કરીએ તો આજે પણ એક પ્રકારે લૂલો બચાવ કરવામાં આવ્યો હતો કહેવામાં આવ્યું કે નવ દિવસ પહેલાંના નવ નવું તારીખનો આ વિડિયો છે અને બીજી વાત એ પણ કરવામાં આવી કે માનસિક અસ્થિર વ્યક્તિ હતો જેમને માર મારવામાં આવ્યો છે હોસ્પિટલની અંદર જે વહેલી સવારે આજે એક બીજો જે કિસ્સો સામે આવ્યો છે કે એક વ્યક્તિ છે એ તોડફોડ કરી રહ્યો છે ચોક્કસ હોસ્પિટલની અંદર અત્યારે કોઈ પ્રકારનું પ્રશાસન જેવું કંઈ ન હોય આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જે કાર્યવાહી થવી જોઈએ આ કાર્યવાહી ખાનગી હોસ્પિટલો જે મસ મોટા બિલો ફટકારે છે દર્દીઓની પાસે ઉઘાડી લૂંટ કરે છે તેમની પાસેથી જે કાર્યવાહી તેમની સામે થવી જોઈએ

જી જી સૌથી મહત્ત્વની વાત આપણે જણાવું કે કોરોનાની મહામારી છે ન માત્ર રાજકોટ પૂરતી છે પરંતુ સૌરાષ્ટ્રમાં અત્યારે એક પ્રકારે કહી શકાય કે સંક્રમણ છે એ હદથી પણ વધારે કહી શકાય કે બેહદ થઈ ગયું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે દિવસેને દિવસે કોરોનાના સંક્રમણના આંકડાઓ વધી રહ્યા છે કોરોના વોરિયર પોતે પણ ભોગ બની રહ્યા છે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં લગભગ સો જેટલા તબીબો છે એ સંક્રમિત થયા છે તબીબોના મોત પણ થઈ રહ્યા છે કોરોનાના કારણે ચોક્કસ એક ભયનો માહોલ છે પરંતુ આ માહોલની વચ્ચે કોરોના તો વધી રહ્યો છે આવા વધી રહેલા કોરોનાને અટકાવવા માટે તેનું સંક્રમણને અટકાવવા માટે એક ચેન તોડવા માટે જે લોકડાઉનની જરૂર છે આ લોકડાઉનની લઈને જે કોંગ્રેસના આગેવાન છે તેમો પણ માંગ કરી રહ્યા છે તેમની પાસેથી જાણીએ શું કહેશો લોકડાઉનને લઈને ફરી એક વખત અવાજ ઉઠી રહ્યો છે આપની પ્રતિક્રિયા શું છે સર્વપ્રથમ તો આપણે જોઈ શકીએ કે જે પાંચસો કેસ હતા ત્યાં તમે લોકડાઉન નાખી દીધું આજે એ જ જગ્યાએ પાંચ હજાર કેસ થઈ ગયા ત્યારે લોકડાઉનની આવશ્યકતા હોય પરંતુ લોકડાઉન એક વિકલ્પ નથી શું કામ વિકલ્પ નથી કે આની કોઈ રસી આપણી પાસે નથી અથવા તો વર્લ્ડમાં કોઈ પણ પ્રકારની રસી બની નથી તો કઈ રીતે લોકડાઉન નાખો સ્વૈચ્છિક આજે લોકોએ બે મહિના ધંધા રોજગાર બેરોજગાર બંધ હોય બધાના આજે ફરી તમે લોકડાઉન નાખશો તો અત્યારે પબ્લિક જાશે ક્યાં આજે ધંધા રોજગાર કોઈ પણ પ્રકારના રિયા નથી પડી ભાઇ ગયા છે બે મહિના દુકાનને તાળું નથી ખોયલું એવા ગરીબ લોકો અમુક લોકો એવા છે કે શું કરવું જોઈએ સરકારે સરકારે તાત્કાલિક અસરથી જે લોકો ગરીબ લોકો છે મનરેગા યોજના હોય કે પણ કોઈ પણ પ્રકારની યોજના હોય એના મુજબ લોકોને કામે રાખીને એના જે રોજ હોય આજે તમે જુઓ કેટલા એવા ગરીબ લોકો છે સવારથી સાંજ લગીને પોતાનું ગુજરાન ચલાવતા એવા લોકોને તાત્કાલિક અસરથી સરકારે એને સહાય પૂરી પાડવી જોઈએ નોકરી આપવી જોઈએ અને જે લોકો પ્રાઇવેટ નોકરી કરે છે એટલે અત્યારે ભારતની અંદર પણ વધારે લોકોની નોકરી છૂટી ગઈ છે તમામ લોકોને લોન અથવા તો સહાય આપી આ તો એક લોકડાઉન લઈને વાત થઈ છે ફરી એક વખત હું આવીશ આપની પાસે આજના કિસ્સાને આપ કઈ રીતના જુઓ છો એક લાલબત્તી રૂપ કહી શકાય કારણ કે જે પ્રકારે હોસ્પિટલની અંદર દર્દી સાથે મારઝૂડ થાય છે આવા દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યોને કઈ રીતના જુઓ છો કોઈ પણ દર્દી હોય નાનો હોય મોટો હોય કે પૈસા હોય દર્દી એટલે દર્દી બધાય દર્દી હરખા જ હોય આજે જે દર્દી હતો એને બિચારાને એની આગળ પાછળ કોઈ છે નહીં તમે જે સિક્યુરિટીના આન તે બધાય મારે છે તો એ કાંઈ કોઈ જાતની વ્યાજબી કહેવાય આ મુખ્યમંત્રીના હોમડાઉનની અંદર જો આ આવી શરમજનક ઘટના થતી હોય તો આ બે બે કેવાય હું તો કઉ્યમંત્રીને ઇમરજન્સી માં જ એને તાત્કાલિક એને રાજીનામું દઈ દે મુખ્યમંત્રી રાજીનામાની વાત થઈ રહી છે આપની પ્રતિક્રિયા જાણવી છે આ ઘટનાને તમે કઈ રીતના બોલવો છો જો આ ઘટના તો એવી છે ગરીબ માણસને મારવાની વાત આવી પૈસાવાળાનો દીકરો હોય તો એને બધી ફેસિલિટી આપવામાં આવે છે ગરીબ માણાનો દીકરો હોય તો એની માથે ચડીને પ્લાસ્ટિકના પાઇપ લઈને એમ કે છે અમે સમજાવી છીએ પ્લાસ્ટિકના પાઇપથી સમજાવવાનો ન હોય આ બધા કોઈ નાના છોકરાઓને તમે વાત કરોમાં આ બધા મોટા જ છે અને પ્લાસ્ટિકના પાઇપેથી તમે માયરો છે બધું વિચારાય છે તો તમે એમ કહો છો કે આને અમે સમજાવી છીએ માથે પગ માથે માથે ઊભા રહી જાઓ તો આ પૈસાવાળાના દીકરાઓને તમે બધી ફેસિલિટી આપો છો ગરીબના દીકરાઓને કાંઈ આપતા નથી આ એનો મિનિંગ આ થયો ને સિવિલ હોસ્પિટલમાં કે પૈસાવાળાનો દીકરો હોય તો તમે એની માથે ચાર ડૉક્ટરને રાખો ગરીબનો દીકરો આવે તો તમે એને મારો એમ કે મનો માનસિક બીમાર છે તો માનસિક બીમાર હોય તો આપણી પાસે એટલી તો બુદ્ધિ છે જ કે એક ખાટલો આપણે ગમે અહીંયા આપણી સિવિલ હોસ્પિટલમાં જગ્યા છે કે ભાઈ એને એક ખાટલો જુદો રાખી દો આપણે એ વ્યક્તિને માનસિક છે નાળેથી બાંધી શકો તો આપણે દવા પીધેલો માણસ હોય તો કેમ તમે નાળેથી બાંધી દીધો તો આને આપણે બાંધી એને એના પૂરતું એક માણસ એવો મેં કીધું કે ભાઈ બસો પાંચસો રૂપિયા રોજમાં કે એનું બધું ધ્યાન રાખે ખવરાવું પીવરાવ આપણે કે એની કઈ જરૂર છે કે ભાઈ ટાઈમે ચેક કરી જાવ એ જ વસ્તુની જરૂર છે ને ટાઈમે ચેક કરવા પૂરતી તો એને મારો છો શું કામ એને એ કહેવાનું એમને મારો છો શું કામ આપની પ્રતિક્રિયા આ ઘટનાને લઈને આ ઘટના ખરેખર જધન્ય કૃત્ય જ છે સિવિલ હોસ્પિટલનું ખરેખર દર્દીને સહાનુભૂતિની જરૂર છે જે ઘરે પોતાના વિસ્તારમાં જે કદાચ હોમ ક્વોરન્ટાઇનનો બોર્ડ આવે તો એ માણસો એનાથી એટલું ઓરમાં એવું વર્તન કરે છે કે ખરેખર દર્દીને એની સહાનુભૂતિની જરૂર પચાસ ટકા દર્દી સહાનુભૂતિથી સાજો થઈ જાય એને સહાનુભૂતિની જરૂર ડૉક્ટર જ પાસે એને ઝાઝામાં જાજી આશા ડૉક્ટર પાસે હોય છે એ ભગવાનના દરજ્જે હોય છે કે ખરેખર મને આ જલ્દી સાજો કરી છે જો એ ડૉક્ટર જ રાક્ષસી રૂપ લઈને સીધો એના ઢીચાણ ખોળીને છાતી ઉપર બેસી જાય સહાનુભૂતિ છે પરંતુ વાતાવરણ તંદુરસ્ત કરવું છે લોકોને સારવાર મળે માટે શું કરવું જોઈએ આપણે તો એવું કહેવામાં આવે છે કે ભગવાન બીજું રૂપ એટલે ડોક્ટર જ્યાં માણસ બીમાર હોય ત્યાં ભગવાન ન પહોંચી શકે ત્યાં ડોક્ટર પહોંચતો ડોક્ટરની આવી બેદરકારી હોય ત્યારે લોકોએ ક્યાં આજે પ્રાઇવેટ ડોક્ટર હોય કે સરકારી ડોક્ટર આ સરકારી ડોક્ટરના તગડા પગાર હોવા છતાં જો પબ્લિકને આવી રીતના મારતા હોય માનસિક અસ્થિર છે હાલો આપણે સ્વીકારીએ માનસિક અસ્થિર છે વિડીયો જૂનો છે પણ તમે પાપ તો કર્યું છે ને પાપ છાપરે ચડે પાંચ દિં પછી પણ ચડે છે પાપ થઈ રહ્યું છે એના કારણે સિવિલ હોસ્પિટલ આજ એટલી બદનામ થઈ ગઈ છે સ્ટાફ વિનયમય સ્ટાફ હોવો જોઈએ એની જગ્યાએ આજે દાદાગીરી કરતો સ્ટાફ જ્યારે સિવિલ હોસ્પિટલની અંદર હોય અધિકારીઓનું માનતો ના હોય ડૉક્ટરોનું ન માનતા હોય તો પબ્લિક જશે ક્યાં આજે કોરોનાની મહામારી વચ્ચે માણસને પાંચ મિનિટ પહેલા એમ કહેવામાં આવ્યું કે ખાજો ઘોડા જેવો માણસ હોય અને પાંચ મિનિટ પછી ગુજરી જાય તો આમાં સિવિલ હોસ્પિટલ અત્યારે એટલી બદનામ થઈ ગઈ છે હવે કયા કારણોસર થઈ એ તો પબ્લિક વચ્ચે જઈને જાણી તો ખબર પડે પરંતુ અત્યારે જે આ બેદરકારી ચાલી રહી છે એ સો ટકાની વાત છે ચોક્કસ બેદરકાર ચાલી રહી છે આ બેદરકારીની કોઈએ તો જવાબદારી લેવી જોઈએ જરૂરી નથી કે એ બેદરકારી માટે દંડ આપવો પરંતુ હોસ્પિટલનું તંત્ર છે ફરી એક વખત જે પોતાની કામગીરી ઉપર મૂળભૂત કામગીરી જે દર્દીઓને બચાવવાની છે સહાનુભૂતિની વાત છે દર્દીઓ તંદુરસ્ત થઈને જાય આ પ્રકારની કામગીરી અહીંથી થવી જોઈએ તેવી તમામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે મિલન એક બાજુ સવાલ તો ઘણા બધા ઉભા થતા હોય છે કારણ કે જ્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય આ તો માત્રના માત્ર વિડીયો વાયરલ થઈ રહ્યા છે પરંતુ જ્યારે જ્યારે જાહેર જનતાની વાત કરીએ તો જાહેર જનતા દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સિવિલ હોસ્પિટલ દ્વારા દાદાગીરી કરવામાં આવી છે અને મવડી જે સ્મશાન ગૃહ છે તેમાં પણ અત્યારે અંતિમ સંસ્કાર કરવાની ના પાડવામાં આવી છે કહી શકાય કે જ્યારે રાજકોટની વાત કરીએ કે બધી સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તેમાં અત્યારે દરેક જે જાહેર જનતા છે અત્યારે સિવિલ હોસ્પિટલથી ત્રસ્ત થઈ ગયો હોય અને જ્યારે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો આ ઉપર કોઈ પણ કાર્યવાહી ન કરતા હોય તેમ શું કે યજ્ઞ ન માત્ર રાજકોટની જ વાત છે પરંતુ રાજકોટની સાથે સાથે સૌરાષ્ટ્રભરની અંદર અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામેલી છે હું આપને ગઈકાલનો જ જુનાગઢ જિલ્લાના કેશોદનો એક કિસ્સો કહેવા માંગીશ કેશોદની અંદર કોવિડ હોસ્પિટલના સ્ટાફની સાથે અણછાતું વર્તન દર્દીઓના સગાઓએ કોઈએ કર્યું હશે એવા આક્ષેપો સામે આવ્યા છે વીસ જેટલા કોરોનાની સારવાર કરી રહેલા સ્ટાફના વીસ જેટલા લોકોએ રાજીનામા આપવાની ફરજ પડે છે ચોક્કસ આ એક પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની વર્તમાન જે વરવિધ જે પરિસ્થિતિ છે તેને તાદ્રશ્ય કરે છે ચોક્કસ ન માત્ર રાજકોટમાં પરંતુ સૌરાષ્ટ્રભરની અંદર કોરોનાનું સંક્રમણ છે એ અત્યારે હદભાર આગળ વધી ગયું છે આવા તબક્કે ખરા અર્થમાં એક કમાન્ડ સાથે જે કહી શકાય કે આરોગ્યની લોકોને એક સુવિધાની જરૂર છે આ પ્રકારની સુવિધા આપવાની જરૂર છે પરંતુ અત્યાર સુધી ચોક્કસ આક્ષેપો ઘણા બધા થયા છે આમ છતાં પણ લોકોને ક્યાંક ને ક્યાંક હજુ પણ તબીબો ઉપર વિશ્વાસ છે કે તબીબ છે ખરા અર્થમાં ભગવાનના સ્વરૂપ હોય છે જે કોરોના વોરિયર છે એમાં તમામ સફાઈ કામદારથી માટી અને તબીબ સુધીના તમામ લોકો જે કોરોના વોરિયર છે આ તમામ લોકો છે એ પોતે પોતાની ફરજ બજાવે તો ખરા અર્થમાં કહી શકાય કે હજુ પણ પરિસ્થિતિ સુધરી શકે એમ છે અન્યથા જો આને આ પરિસ્થિતિ રહી તો ચોક્કસપણે કહી શકાય કે હજુ પણ વધુ પરિસ્થિતિ વકરી શકે છે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને આવા તબક્કે અંતે ભોગવવાનું જે નિર્દોષ જે દર્દીઓ છે અથવા તેમના સગાવાલાઓ છે તેમના ભાગે આવી શકે છે પ્રોપર સારવાર મળે નહીં અને આવા તબક્કે જો સારવાર નથી મળતી તો આવા તબક્કે દર્દીઓ છે મોતના મુખમાં જાય છે સો જે મવડીની સ્મશાનની વાત થઈ છે તો સ્મશાનની અંદર પણ ક્યાંક ને ક્યાંક દર્દીઓને અત્યારે આવવા ન દેવામાં આવે આ પ્રકારના જે નિર્ણયો થાય છે ચોક્કસ કહી શકાય કે આ જે તમામ નિર્ણયો છે આ નિર્ણયોની જે જોતા એવું લાગે છે કે મહામારી છે કે વધુ વકરે એ પહેલાં પરિસ્થિતિને ચોક્કસ કાબૂમાં લેવી જોઈએ છેલ્લો પ્રશ્ન એક અત્યારે હાલ કે જ્યારે ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ પ્રાથમિક જરૂરિયાત જે આરોગ્ય અને શિક્ષણ કહેવાતી હોય છે અને આરોગ્યમાં જ આ પ્રકારના જ્યારે સવાલ ઊભા થતા હોય જ્યારે કોઈ પણ દર્દી હોય તેને આ પ્રકારની જે ઘટના સામે આવતી હોય કહી શકાય કે જ્યારે પ્રાથમિક જરૂરિયાતને લઈને જ અત્યારે હાલ ગુજરાત ક્યાંક વામણો પુરવાર થઈ રહ્યું હોય તેમ શું જોકે રણજીતભાઈ આપણી સાથે છે તેમની પાસેથી જ આ સવાલનો જવાબ મેળવીશ રણજીતભાઈ પ્રાથમિક જરૂરિયાત જે કહી શકાય સરકારની એક પ્રાથમિક જરૂરિયાત લોકોને પહોંચાડવાની હોય છે શિક્ષણ અને આરોગ્ય શું કહેશો સરકાર વાવણી પુરવાર થઈ છે કેટલા માર્ક આપશો આપ સરકાર વામણી નહીં હા બેહદ વાવણી પુરવાર થઈ છે આજ તમે જુઓ શિક્ષણ પહેલાં તો ઓનલાઈન ટીચિંગ ચાલુ કર્યા લોકોના બાળકોને માનસિક મોબાઈલ ઉપર એટલા ચડાવી દી દેવામાં આવ્યા કે ટીચિંગ કરવાની કોઈ જરૂર જ નથી આપણે માસ પાસિંગ આપીને ગયા વખતે પાસ કર્યા તો આ વખતે કરી દો એનો કોઈ મતલબ જ નથી તમે આખું વર્ષ તમારે ભણાવો હોય રહી વાત તો સરકારનું કોઈ પણ જાતનું સ્કૂલ સંચાલકો પર નિયંત્રણ નથી પહેલી વાત તમને કહું હાઈકોર્ટે એવું કહેવું પડે કે લોકોની ફી માફ કરો તો ગરીબ અને અમીરની જે ભેદ રેખા છે એ સ્કૂલ સંચાલકો હવે નક્કી કરવાના સરકાર નક્કી નહીં કરે કે હાઈકોર્ટ નક્કી નહીં કરે એ લોકો એવું કહે છે અમને યોગ્ય લાગશે એને આપશું અમે ગરીબ લોકોને આપશું તમે ગરીબ લોકોને જે ફીમાં રાહત આપશો તો અમીર કે ગરીબ ભારતની જનતા જનતા છે બધાએ ટેક્સ આપે છે ગરીબ હોય તો ટેક્સ આપે અમીર હોય તો ટેક્સ આપે તમારે ભેદ રેખા નક્કી કરવાનો તમને કોઈ અધિકાર નથી સ્કૂલ સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે ફી માટે ફોન કરે વાલીઓને દબાવે તમારા બાળકને કાઢી મેં છો ને અને રહી વાત આરોગ્યની તો આરોગ્ય ક્ષેત્રે આપણે જોઈ છીએ કે અત્યારે ચોમાસું ચાલુ હોય ચોમાસાને લઈ અને લોકો રોડ પર ખાડા પડ્યા હોય માણસની કેળ હોય અથવા તો મગજમાં કેટલા જે એક્સિડન્ટ થાય મગજમાં લાગી જાય સિવિલ હોસ્પિટલની અંદર કોરોના સિવાય અત્યારે પણ પ્રકારની નવી સારવાર કરવામાં નથી આવતી તો આરોગ્ય ક્ષેત્રે પણ વામણી પુરવાર થઈ છે આ સરકાર જેનું નિયંત્રણ નથી ડોક્ટરો પર કે નથી શિક્ષણના માફિયાઓ પર ચોક્કસ તો રણજીતભાઈ મુંધવા જણાવી રહ્યા છે શિક્ષણ ઉપર કે શિક્ષણના માફિયાઓ ઉપર કે પછી આરોગ્યતા ક્ષેત્રે સરકારની નિષ્ફળતા છે ચોક્કસ આ આક્ષેપ છે એ કોંગ્રેસના આગેવાન કરી રહ્યા છે જી આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે તો એક બાજુ જ્યારે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન એવા રાજકોટમાં આ પ્રકારની ઘટના જે સામે આવતી હોય અને તેમાં પણ જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્ર દ્વારા તો અત્યારે સવાલ ઊભા કરવામાં આવી જ રહ્યા છે પરંતુ જ્યારે હોમટાઉન એવા રાજકોટમાં જ્યારે દર્દીઓને આ પ્રકારની જ્યારે વ્યથા સામે આવતી હોય છે તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો હવે તેમના જે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તો એમ કહેવામાં આવ્યું છે કે જવાબદારો સામે કાર્યવાહી કરવા આવશે પરંતુ હવે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કેટલા દરમિયાન હવે કાર્યવાહી કરવામાં આવશે તેવા ઘણા બધા સામે આવી રહ્યા છે સાથે જ્યારે અત્યારે મુખ્યમંત્રી જે વિજય હોમ ટાઉન આ પ્રકારની ઘટનાઓ જે સામે આવતી હોય છે અને તેમાં પણ સિવિલ હોસ્પિટલની સામે જાહેર જનતા દ્વારા જે અત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જ્યારે કોઈ પણ મુદ્દો હોય જ્યારે સારવારની વાત હોય કે પછી સ્મશાનગૃહની વાત હોય તેને લઈને અત્યારે આક્ષેપનો અને પ્રતિ આક્ષેપનો દોર જ ચાલી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે જ્યારે રાજકોટમાં અને તેની સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં હવે કયા પ્રકારની ઘટના બનશે અને તેની સામે હવે કયા પ્રકારના જે તેમની સામે પગલાં લેવામાં આવશે તો આજના હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું રજા આપશો નમસ્કાર